નમસ્કાર મિત્રો, લેંગ્વેજ ફંક્શન્સ સ્ટાન્ડર્ડ 10 સિરીઝમાં આપનું સ્વાગત છે. મિત્રો, અગાઉ આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ પાર્ટ 1 માં કેટલીક જનરલ સૂચનાઓ જોઈ. હવે આપણે આ વિડીયોમાં ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ના રૂલ્સ અને એસર્ટિવ સેન્ટેન્સીસ જોઈશું. મિત્રો, એસર્ટિવ સેન્ટેન્સીસ એટલે કે વિધાન વાક્યનું એક ઉદાહરણ જોઈએ. Steve said to Sharon, I will return your book tomorrow. મિત્રો, અહીં સ્ટીવ શેરોન ને કહે છે કે આવતીકાલે હું તારી બુક પરત કરીશ. મિત્રો, આ વાક્યનું ડાયરેક્ટ નું ઇનડાયરેક્ટ કરવું હોય તો આપણે પ્રથમ તો 5 પગલાને અનુસરવા પડે. 1. રિપોર્ટિંગ વર્બ માં ફેરફાર, એટલે કે ઉપર તમે જોઈ શકો said to. ફેરફાર કરવો પડે. નંબર 2, સંયોજક મૂકવું. અહીં વિધાન વાક્ય છે એટલે આપણે સંયોજક that મૂકવાનું છે. ત્યારબાદ સર્વનામોમાં ફેરફાર, I અને યુ ના સર્વનામોમાં ફેરફાર આવશે. ત્યારબાદ ક્રિયાપદોમાં ફેરફાર, એટલે કે કાળમાં ફેરફાર કરવાનો હોય છે. અને સમય દર્શક અને સ્થળ દર્શક શબ્દોમાં પણ ફેરફાર આવે છે. મિત્રો, આ 5 સ્ટેપ્સ આપણે જો અનુસરીએ, ફોલો કરીએ, તો એસર્ટિવ સેન્ટેન્સીસ અને બાકીના જે 4 પ્રકારના સેન્ટેન્સીસ છે એમાં કોઈ ભૂલ થવાની શક્યતા નથી. તો આપણે પહેલા સ્ટેપ્સ ને જોઈએ. રિપોર્ટિંગ વર્બમાં ફેરફાર સેડ ટુ. સેડ ટુ ને આપણે જોઈ શકીએ અહીં ભૂરા રંગના ફોન્ટમાં, તમે જોઈ શકો સેડ ટુ અંડરલાઈન કરેલું છે. હવે એ સેડ ટુ ને આપણે ટોલ્ડ અથવા રિપ્લાઈડ કરવાનું છે. કોઈ પ્રશ્નના ઉત્તરમાં જો આપણે આ વાક્યને ઇનડાયરેક્ટ કરવાનું હોય તો ત્યારે રિપ્લાઈડ આવે છે. અને મિત્રો, જો લિસનર ના હોય તો સેડ નું સેડ જ રહેવા દેવું, એટલે કે ટોલ્ડ કે રિપ્લાઈડ ના કરવું. હવે સ્ટેપ નંબર 2, સંયોજક ધેટ મૂકવું. અહીં તમે મિત્રો જોઈ શકો કે કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા ની જગ્યાએ આપણે ધેટ મૂકવાનું છે, એટલે ઇન્વર્ટેડ કોમા નીકળી જશે. સ્ટેપ નંબર 3, સર્વનામોમાં ફેરફાર, એટલે કે આઈ અને યુ ના સર્વનામોના રૂપોમાં ફેરફાર આવશે. આઈ ના સર્વનામના રૂપો આપણે જોઈએ આઈ. હવે સ્પીકર તરીકે, બોલનાર તરીકે જો છોકરો હોય તો હી અને છોકરી હોય તો શી, મેલ હોય તો હી, ફિમેલ હોય તો શી. મી, મેલ હોય તો એનું હિમ અને ફિમેલ હોય તો હર. એવી જ રીતે માય, મેલ હોય બોય, છોકરો હોય તો હિઝ અને છોકરી હોય તો હર. માય, મેલ હોય તો હિઝ અને ફિમેલ હોય તો હર્સ. અને માયસેલ્ફ, મેલ હોય તો હિમસેલ્ફ અને ફિમેલ હોય તો હરસેલ્ફ. હવે મિત્રો, આઈ ના સર્વનામ એટલે કે સ્પીકર ના આધારે બદલાય. એવી જ રીતે યુ ના સર્વનામ, કે જે લિસનર, જે સાંભળનાર છે, એના આધારે બદલાય છે. તો આપણે જોઈએ, યુ કર્તારૂપ હોય અને જો લિસનર છોકરો હોય તો હી અને છોકરી હોય તો શી. યુ કર્મરૂપ, એટલે મિત્રો કર્મરૂપ એટલે ક્રિયાપદ પછી આવતું યુ, એ જો હોય તો હિમ કે હર આવશે. યોર, જો મેલ હોય તો હીઝ આવશે અને ફિમેલ હોય તો હર આવશે. યોર્સ, મેલ હોય તો હીઝ અને ફિમેલ હોય તો હર્સ આવશે. અને યોરસેલ્ફ, જો મેલ હોય તો હિમસેલ્ફ અને ફિમેલ હોય તો હરસેલ્ફ આવશે. તો મિત્રો, હવે અગાઉ આપણે જે વાક્ય જોયું હતું એ ફરી વાર જોઈએ. અહીં સેડ ટુ ની ટોલ કર્યું છે અને ઇન્વર્ટેડ કોમા ની જગ્યાએ ડેટ મૂક્યું છે. મિત્રો, અહીં જુઓ કે સ્ટીવ એ સ્પીકર છે,
અને સ્ટીવ એ સ્પીકર છે. ઇન્વર્ટેડ કોમાની અંદર આવેલું આઈ એ સર્વનામ છે. એ સર્વનામ એ સ્ટીવ પોતાના માટે યુઝ કરે છે. એટલે આપણે સ્ટીવના આધારે આપણે સર્વનામનું રૂપ ચેન્જ કરવાનું છે. તો એ થશે હી, બોય છે એટલે હી. ત્યારબાદ લિસનર શેરોન છે, એના માટે સ્ટીવે યુઝ કર્યું છે યોર. તારું, તારી, તારા, આવો અર્થ થાય. તો તારી બુક, તારું પુસ્તક એવો અર્થ થાય છે. તો તારું, યોર માટે આપણે અહીં હર નો ઉપયોગ કરીશું, કારણ કે ફિમેલ છે. આપણે અગાઉ આઈ અને યુ ના રૂપો કેવી રીતે બદલાય છે એ આપણે જોઈ ગયા છે. તો મિત્રો અહીં તમે જુઓ કે આઈ નું હી થયું છે અને યોર નું હર થયું છે. હવે સહાયક ક્રિયાપદમાં ફેરફાર. મિત્રો કારમાં ફેરફાર એટલે મૂળ જે ક્રિયાપદ છે એમાં પણ ફેરફાર થાય છે, અને જો કારમાં સહાયક ક્રિયાપદ આવેલું હોય તો માત્ર એમાં ફેરફાર કરવાનો હોય છે. જોઈએ, એમ ઇઝ આર નું વોઝ વેર થશે, વોઝ વેર નું હેડ બીન થશે, શેલ અને વિલ નું વુડ થશે, કેન કુડ થશે, મે માઇટ થશે, હેઝ અને હેવ એનું હેડ થશે, ડુ અને ડઝ એની સાથે જો નોટ આવ્યું હોય તો ઇટ નોટ થશે, અને ડીડ સાથે જો નોટ આવ્યું હોય તો હેડ પછી નોટ પછી ભૂતકૃતનું રૂપ એટલે કે બી3 આવશે. મિત્રો ત્યારબાદ કેટલાક સહાયક ક્રિયાપદોમાં ફેરફાર કરવાના હોતા નથી, જે આ મુજબ છે. કુડ, વુડ, શુડ, મસ્ટ, હેડ અને માઇટ. મિત્રો આ જે સહાયક ક્રિયાપદ છે એમાં કોઈ પણ જાતના ફેરફાર કરવાના હોતા નથી. અહીં તમને સૂચના આપેલ છે કે ઉપરના સહાયક ક્રિયાપદો પછી આવેલ મૂળ ક્રિયાપદોમાં કોઈ પણ ફેરફાર કરવાનો હોતો નથી. જેમ કે કેન લિફ્ટ છે તેનું કુડ લિફ્ટ થશે. મિત્રો અહીં કેન નું કુડ કર્યું છે પણ લિફ્ટ નું લિફ્ટેડ કર્યું નથી. મિત્રો ત્યારબાદ ઇઝ પ્લેઇંગ નું વોઝ પ્લેઇંગ કર્યું છે, ઇઝ નું વોઝ કર્યું છે, પરંતુ પ્લેઇંગ માં કોઈ પણ જાતનો ફેરફાર કર્યો નથી. હવે મિત્રો માત્ર બે જ કાળ એવા છે કે જેમાં સહાયક ક્રિયાપદો આવતા નથી, તો તેનું જે ફેરફાર, તેનો જે ચેન્જ છે એ આ મુજબ થશે. સાદો વર્તમાન કાળ નું સાદો ભૂતકાળ થશે. અહીં ઉદાહરણ જોઈએ, પ્લે કે પ્લેઝ નું પ્લેડ થાય, રાઇટ કે રાઇટ્સ નું રોડ થશે, સિંગ કે સિંગ્સ નું સેંગ થશે. એવી જ રીતે મિત્રો સાદા ભૂતકાળમાં પણ સહાયક ક્રિયાપદ નથી આવતું, એટલે અહીં તમે એનું ઉદાહરણ જુઓ. સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થશે, પ્લેડ નું હેડ પ્લેડ થશે, રોડ નું હેડ રિટર્ન થશે, અને સેંગ નું હેડ સંગ થશે. તો મિત્રો આ થયો ક્રિયાપદોમાં ફેરફાર. હવે મિત્રો ફરીવાર વાક્ય પર જઈએ. તો અહીં અગાઉ આપણે સેટ નું ટોલ્ડ ઇન્વર્ટેડ કોમા મીન્સ કનેક્ટિવ ની જગ્યાએ આપણે ઢેટ મૂક્યું છે, આઈ અને યુ ના રૂપો બદલ્યા છે. હવે તમે જુઓ કે વિલ ની નીચે અંડરલાઈન કરેલી છે વિલ રિટર્ન. એ વિલ એ સહાયક ક્રિયાપદ છે, એટલે વિલ નું આપણે વુડ કર્યું છે અને રિટર્ન ને કોઈ પણ જાતનો ફેરફાર કર્યો નથી. તો મિત્રો આ થયું ક્રિયાપદોમાં ફેરફાર. હવે આપણે સમય દર્શક અને સ્થળ દર્શક શબ્દોમાં ફેરફાર જોઈએ. નાવ જસ્ટ નું ધેન થશે, હિયર નું ધેર થશે, ધીસ નું ધેટ થશે, ધીસ નું ધોઝ થશે, ટુડે નું ધેટ ડે થશે, ટુમોરો નું ધ નેક્સ્ટ ડે થશે, ત્યારબાદ નેક્સ્ટ વીક ધ ફોલોઈંગ વીક થશે. જ્યાં જ્યાં નેક્સ્ટ આવશે મિત્રો ત્યાં આગળ આપણે ધ ફોલોઈંગ લગાવીશું. યસ્ટરડે નું ધ પ્રીવિયસ ડે થશે, લાસ્ટ વીક નું ધ પ્રીવિયસ વીક થશે, અને મિત્રો અહીં પણ લાસ્ટ જ્યાં જ્યાં ઉપયોગમાં આવશે સમય દર્શક શબ્દમાં ત્યાં ધ પ્રીવિયસ મૂકવાનું રહેશે. અગો નું બિફોર થશે, કમ નું ગો. તો મિત્રો આ રીતે સમય દર્શક અને સ્થળ દર્શક શબ્દોમાં પણ ફેરફાર કરવાના રહેશે.
તો ફરીવાર ઉદાહરણ જોઈએ તો અહીં સમયદર્શક શબ્દ તરીકે ટુમોરો છે, તો ટુમોરોનું થશે ધ નેક્સ્ટ ડે. તો મિત્રો આ પાંચે પાંચ સ્ટેપ આપણે ફોલો કર્યા છે અને તમે જોઈ શકો કે સેડ ટુ, કનેક્ટિવ, આઈ યુ ના સર્વનામના ફેરફાર, સહાયક ક્રિયાપદમાં કે મૂળ ક્રિયાપદમાં ફેરફાર અને સમયદર્શક કે સ્થળદર્શક શબ્દમાં ફેરફાર. તો મિત્રો આનું ઇનડાયરેક્ટ વાક્ય નીચે મુજબ છે. સ્ટીવ ટોલ્ડ શેરન ધેટ હી વુડ રિટર્ન હર બુક ધ નેક્સ્ટ ડે. મિત્રો આ પાંચ સ્ટેપ તમે ફોલો કરશો તો વિધાન વાક્ય તમારું સરળતાથી બની જશે. હવે આપણે કેટલાક એક્ઝામ્પલ્સ જોઈએ. રોઝી સેડ ટુ સ્ટીવ, યુ કેન ટેક માય હેલ્પ એની ટાઈમ. મિત્રો એનું ઇનડાયરેક્ટ થશે, રોઝી ટોલ્ડ સ્ટીવ ધેટ હી કુડ ટેક હર હેલ્પ એની ટાઈમ. બીજું ઉદાહરણ, મનન સેડ ટુ મોનિલ, આઈ સો યુ યસ્ટરડે. એનું ઇનડાયરેક્ટ થશે, મનન ટોલ્ડ મોનિલ ધેટ હી હેડ સીન હિમ ધ પ્રીવિયસ ડે. ડેનિસ સેડ ટુ ડેઝી, યુ ઓલવેઝ સીમ હેપી. ઇનડાયરેક્ટ જોઈએ, ડેનિસ ટોલ્ડ ડેઝી ધેટ શી ઓલવેઝ સીમ્ડ હેપી. બીજું એક ઉદાહરણ, ટીના સેડ ટુ તેજસ, યુ શુડ રિટર્ન માય બુક. એનું ઇનડાયરેક્ટ હશે, ટીના ટોલ્ડ તેજસ ધેટ હી શુડ રિટર્ન હર બુક. અન્ય એક ઉદાહરણ, કેની સેડ ટુ હર મધર, આઈ એમ હંગ્રી નાવ. અહીં આઈ એમ એ આઈ એમ નું ટૂંકું રૂપ છે. એનું ઇનડાયરેક્ટ, કેની ટોલ્ડ હર મધર ધેટ શી વોઝ હંગ્રી ધેન. તો મિત્રો અહીં પાંચ ઉદાહરણો આપ્યા છે અને વધુ પ્રેક્ટિસ માટે તમે આ વિડીયોની નીચે લિંક આપેલ છે એના પર ક્લિક કરશો તો તમને વર્ડ ડોક્યુમેન્ટ મળશે અને એમાં તમે પ્રેક્ટિસ કરી શકશો. તો મિત્રો આ વિડીયો તમને જો સારો લાગ્યો હોય તો જરૂરથી લાઈક કરશો અને સબસ્ક્રાઇબ પણ કરશો. થેન્ક યુ.